હા, મારું નામ પરબતસિંહ અનુપસિંહ સોલંકી. પણ મારે એક જ ભાવના છે કે આ નાથાના મોડાના ગામને હવા 200 ગામની વસ્તીમાં પાઇપલાઇન કર્યા સિવાય પછી તો અમને કોઈ બિલકુલ પાણી અહીંયા મળી નથી પીવાનું, અને અમે બધા 200 ઘરની વસ્તીવાળા ત્રાસી જેલા છીએ. આખો દિવસ અને આખો દિવસ પાણી મને પાણીમાં મારો જાય છે. એનો કરતો તો આ ખર્ચો નહોતો કરવો સરકારને, ના કર્યો હોત તો એ કંઈક બીજો કંઈક કરત આયોજન. પણ ખર્ચો કર્યા પછી તો અમને પાઇપલાઇનનું કોઈ પાણી મળી નથી. તો સરકારશ્રીને તો આટલો તો વિચાર કરવો પડે કે આ ગામમાં કેવું છે કેવું છે. બસ મોટું મોટું જોઈને જ જતા રહે છે કે આ ગામમાં ઘણું છે, બાયડ તાલુકામાં ઘણું છે. સરકારના આ ગામડામાં તો કોઈને જોયું જ નહીં. અમુક અમોદર જૂઠ પાણી પુરવઠા યોજના હેઠળ કરાયેલ ખર્ચના અંતે 16 ગામ અને 57 પેટા પરાને પૂરતું પાણી મળી રહે તેવું વહીવટી તંત્રના અધિકારી જણાવી રહ્યા છે. પરંતુ આ જૂથ યોજના હેઠળ હાલમાં માત્ર 6 ગામ અને 21 પેટા પરાને જ પાણી અપાતું હોવાનું વહીવટી તંત્ર કબૂલી રહ્યું છે. એના પરથી જ સ્પષ્ટ થાય છે કે 10 ગામો અને 36 પેટા પરાના લોકો પાણીની તીવ્ર સમસ્યાનો સામનો જ કરી રહ્યા છે. કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ્યા પછી પણ હવે અધિકારીઓ નવી યોજનાની વાતો કરી આગામી સમયમાં એકે બે ત્રણ યોજના મુજબ દરેક ગામોમાં પાણીની સમસ્યાનો હલ આવી જવાનું કહી રહ્યા છે. જો અત્યારે હાલ અમુદરા ગામમાં 16 ગામ ને 57 પરાનો સમાવેશ થયેલું છે. એમાં અત્રેની કચેરી દ્વારા 6 ગામ અને 21 ગામ પરાને નિયમિત ને પૂરતું પાણી વસ્તીના ધોરણે આપવામાં આવે છે, બરાબર. અને જે ગામોમાં પાણી જતું નથી એ ગામોમાં SK23 યોજના હેઠળ નવીન પાઇપ લાઇન નાખવાનું આયોજન છે. તેમજ જ્યાં જ્યાં લીકેજ છે ત્યાં લીકેજ રિપેરિંગની કામગીરી બી ચાલુ જ છે, બરાબર. પછી ખાસ રિપેર પ્રોગ્રામ હેઠળ જ્યાં જ્યાં લાઇનો ટેસ્ટ કરવાની બાકી છે ત્યાં બી ટેસ્ટિંગ કરવાનું કામ પ્રગતિમાં છે હાલમાં. અને આ લોકોનો વસ્તીના ધોરણે પૂરતું પાણી મળી રહે એવો સંપૂર્ણ પ્રયાસ અત્રેની કચેરી દ્વારા કરવામાં આવનાર છે. આમોદરા જૂથ પાણી પુરવઠા યોજના મુજબ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ લોકોની પાણીની સમસ્યા યથાવત જ રહી છે. તંત્ર પણ આ બાબતને કબૂલ કરી રહ્યું છે. એકવાર કરોડો રૂપિયાનું એંધાણ કર્યા બાદ હવે નવી યોજના મુજબ પાણીની સમસ્યાનો હલ આવી જવાના ગાણા પણ ગવાઈ રહ્યા છે. ત્યારે આમોદરા જૂથ પાણી પુરવઠા યોજના કેમ સફળ ન થઈ અને આ યોજના ખરેખર પૂર્ણ કરાઈ હતી કે કેમ, જો આ અંગે વિજિલન્સ તપાસ કરાય તો આમોદરા જૂથ પાણી પુરવઠા યોજનાના અનેક વણ ઉકેલ્યા રહસ્યો અને યોજનાના અનેક ભ્રષ્ટાચારની પોલ ખુલી જશે એમાં કોઈ બેમત નથી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.